તક અને સંભાવના સામાન્ય રીતે આપણે વ્યવહારમાં અથવા વાતચીતમાં રોજિંદી બાબતોમાં તક અને સંભાવના શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તક એટલે ચાન્સ કે આ વખતે ક્રિકેટની અંદર ભારતના જીતવાના ચાન્સ વધારે છે, સંભવિત છે કે આજે સાંજે વરસાદ પડશે, સંભવિત શબ્દ, શક્યતા છે કે આ વખતે શિયાળામાં ખૂબ ઠંડી પડશે. આવા કેટલાક જે શબ્દો છે કે જેમાં તક શબ્દ આવે છે, સંભવિત શબ્દ આવે છે, સંભાવના આવે છે કે શક્યતા આવે છે, આ બધા શબ્દોનો આપણે વ્યવહારિક ઉપયોગ કરીએ છીએ, પણ તેની વચ્ચેનો આપણને સામાન્ય ગણિતની ભાષામાં અંતર ખબર હોતી નથી. અહીંયા કેટલાક પદો આપ્યા છે, વિધાનો વાંચો. પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે, સાચી વાત છે ખોટી વાત છે? તેથી આ જે વિધાન છે, આ ઘટના છે, તે તદ્દન ખોટી છે, એટલે અશક્ય ઘટના છે. કીડીની ઊંચાઈ 3 મીટર સુધી વધે છે, ખોટી વાત છે, ક્યારે પણ વધી શકતી, અશક્ય ઘટના કહેવાય. મોટા કદનો ગન લેવામાં આવશે તો તેની બાજુ પણ મોટી હશે, સાચી વાત છે? જેટલો ગન મોટો લો એટલે એની બાજુ વધી. વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે, સાચી વાત છે? ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે. તો અહીંયા આગળ કેટલીક ઘટનાઓ સંભવિત છે, થઈ શકે તેવી છે, કેટલીક ચોક્કસ થશે, કેટલીક અશક્ય છે, તે ખોટી જ છે, ન થઈ શકે. બાબત છે કેટલાકમાં ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે, એમાં જીતી પણ શકે અથવા તો ન પણ જીતી શકે. તો આવા કેટલાક વિધાનોની પાછળ શક્યતાઓ રહેલી છે બાબાજી. આ શક્યતાઓ, તક, ચાન્સ, આ જે આપણે શબ્દો વાપરીએ છીએ એને જ્યારે ગણિતનું સ્વરૂપ આપી, એને ગણિતના માપન તરીકે દર્શાવીએ, અંકોમાં તેને રજૂઆત કરીએ, તો એ તક બને છે, એ તેને સંભાવના કહે છે. જ્યારે તકને ગણિતનું આપણે સ્વરૂપ આપીએ તો એ સંભાવના બને છે. તક શબ્દ એ એકદમ યાદૃચ્છિક છે બરાબર છે, પણ સંભાવના શબ્દની અંદર તેની સાથે જે કંઈ તક છે, શક્યતાઓ છે, સંભવિત બાબતો છે, તેનું ગણિતનું સ્વરૂપ, આંકડાકીય સ્વરૂપ રજૂ થાય છે. દાખલા તરીકે તમે સિક્કો ઉછાળો તો હેડ પડશે કે ટેલ પડશે, મતલબ વાઘ પડશે કે કાંટો પડશે, તો એ ચાન્સ છે. કોઈકે વાઘ પડશે, કોઈકે કાંટો પડશે, તો ચાન્સ બે આવી શકે, પણ તે નક્કી વાત છે, બે ચાન્સ જ આવે, બેમાંથી કોઈ પણ એક ચાન્સ આવે. અને તમે સમજો કે 100 વખત ઉછાળો અને નક્કી કરો, 1000 વખત ઉછાળો, 10000 વખત ઉછાળો, 1 લાખ વખત સિક્કો ઉછાળો, તો એને તમે જુઓ કે એચ એટલે કે હેડ અને ટી ટેલ પડવાની જે ઘટના છે તે 50-50 થઈ જાય છે, 50% 50% થઈ જાય છે. તેથી આપણે કહી શકીએ કે કુલ ઘટના કેટલી સિક્કો ઉછળે ત્યારે, તો કુલ ઘટના કઈ કઈ થઈ શકે છે, તો એચ પડે એટલે હેડ પડે, એટલે કે આપણે કહીએ છીએ કે વાઘ પડે અથવા તો ટેલ કાંટો પડે, બરાબર છે? તો બેમાંથી એક ઘટના જ બનવાની છે. તો હવે દાખલા તરીકે રમેશ અને મહેશ છે, બંને કેપ્ટન છે અને પોતે ટોસ અમ્પાયરની મદદથી ઉછાળાય છે. તો રમેશ એમ કહે છે કે ટેલ, હવે એને પસંદગી શું કરી ટેલની? તો એણે એક જ પસંદગી કરી. કુલ શક્યતાઓ કેટલી હતી? તો બે. તો એમાંથી પસંદગી કરી એક,
तो एनी टेल पड़वानी संभावना केटली, तो टेल पड़वानी संभावना पसंदगी करेल तेनू जे घटना छे ते छेदमा कूल मळती घटना, तो बे, तो एक छेदमा बे एम कही शकाय। आ ध्यानथी समझजो, दाखला कोई सिक्को उछाड़े छे नी जगह कोई आपणो पासो उछाड़े, पासो तमे रमो छो ने सापसीढ़ीमां, हं, पछी आवी घणी बधी गेमो आवे छे के जेनी अंदर तमे आ सिक्को उछाड़शो, लूडो गेम होय छे तेनी अंदर पण रमाय छे। तो ए जे गेम छे एनी अंदर तमारे जे पासो आवे छे ए पासा ऊपर तमने खबर छे के बाजू एनी जे होय ते बाजुओ, ए बाजुओ केटली बाजू होय छे एने, तो के एने छ बाजू होय, अने छ बाजुओ, छ बाजुओ पर तमने जोवा मळशे टपका करेला हशे, टपका करेला हशे। तो एक बाजु एक होय तो बीजी बाजु छ होय, एक बाजु त्रण होय तो बीजी बाजु चार होय, एक बाजु पांच होय तो बीजी बाजु बे होय, टोटल सात साम सामे थता होय, ए रीतनी एमां गोठवणी करेली होय छे। छ फलक होय, छ फेस होय छे एना। हवे जुओ तेनी अंदर बराबर विचारो के ए पासानी अंदर, पासानी अंदर संभवित शक्यताओ कुल केटली, कई कई पड़ी सके, तो के एक पड़ी सके, बे पड़ी सके, त्रण पड़ी सके, चार, पांच अने छ, आमांथी कई पण पड़ी सके। एटले जेम आपणुं पेपर आपीए ने, तो के आपणे 25 गुणनुं पेपर आप्युं, एमांथी केटला मळ्या, तो कोई एम के मने 19 मळ्या, आने जेवुं छे। तो अहींया पण तमे जुओ कुल केटली घटनाओ संभवी सके, तो के छ घटनाओ संभवी सके। કોઈએ ઉછાળ્યું ને એમ કે ત્રણ ટપકા પડ્યા, એટલે કે ત્રણ પડ્યા, તો આ ત્રણ પડ્યા એટલે અહીં ત્રણ ન લખતા, ત્રણ નહીં લખવાનું બાબત ધ્યાન આપજો, પણ ઘટના કેટલી બની, એક જ ઘટના બની। તો છ ઘટનાઓ થઈ શકે એમ છે, એ પૈકીની ત્રણ પડવી એટલે સંભાવના, ત્રણ પડવાની સંભાવના કેટલી, ત્રણ પડવાની સંભાવના એટલે ત્રણ એ ઘટના એક છે, નંબર વન, બરાબર છે। તેથી આપણે એને કહીએ એક છેદમાં છ। દાખલા તરીકે કોઈ એમ કહે કે છ પડવાની સંભાવના કેટલી, તો છ પડવાની સંભાવના કેટલી, તો આપણે પસંદગી શું કરી, તો કે છની, બરાબર છે। પણ ઘટના, ટોટલ ઘટના છ છે, હું અહીંયા નીચે એવું નહીં લખતો એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા દાખલા તરીકે છ વિદ્યાર્થી ઊભા હોય તો આપણે એવું ના કહી શકીએ કે આ છઠ્ઠા નંબર છે એટલે છ ગણાય, એનો નંબર છઠ્ઠો ગણાય, પણ વ્યક્તિ તો એક જ છે એમ। આ ઘટના જે છ બને છે તે છ અંક નથી, ઘટના એક જ છે, બરાબર સમજો। 52 પત્તા હોય, આ 52 પત્તાની અંદરથી સમજો કે 52 પત્તા છે, અલગ અલગ તમે પસંદગી કરી શકો, એમાં કાળીનો એક્કો, બરાબર છે, તો એક જ હોય, તમે કોઈ પણ એક પત્તું ખેંચો તો એની સંભાવના કેટલી થવાની, એક છેદમાં 52, એક છેદમાં 52। તો તમે બરાબર સમજી ગયા હશો કે જ્યારે કોઈ પણ સંભાવના આપણે શોધીએ છીએ ને, ત્યારે એના અંકો નહીં જોવાના, અંકો ન જોતા કુલ સંભાવનાનો મતલબ થાય, સંભાવના શોધતી વખતે, કોઈ પણ ઘટનાની સંભાવના શોધતી વખતે આપણે કુલ ઘટના કેટલી છે તે, કુલ ઘટના, કુલ શક્ય ઘટના, બરાબર છે, જે કંઈ ઘટનાઓ મળવાની છે, જે કંઈ પરિણામો મળવાના છે, કોઈ ઘટના કે કોઈ પરિણામ કે કોઈ અવલોકન કે, અને અહીંયા ઉપર પસંદગી, પસંદ કરેલા, પસંદ કરેલા, કરેલી ઘટના, મેં પહેલાં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ પહેલાં એને ટેલ પસંદ કર્યો, તો ટેલ પસંદ કર્યું એ ઘટના કેટલી કહેવાય, એક જ, પણ કુલ ઘટના કેટલી હતી, સિક્કો ઉછાળ્યામાં બે ઘટના હતી, બરાબર છે। તો આ રીતે તમે સંભાવનાની અંદર જે શક્ય છે, શક્યતા છે, તક છે, સંભવિત છે, તેને તમે અંકોમાં રૂપાંતર કરી શકો। તો આ રીતે
તમારે અત્યારે બે જ વસ્તુ આવે છે, હેડ અને ટેલ. દાખલ સિક્કો ઉછાળો તો એક બાજુ એચ છે, વાઘ પડે બીજી બાજુ આપણે જોઈએ તો કાંટો પડે, બરાબર છે. એટલે બે જ ઘટનાઓ ટોટલ છે, એમાંથી પડશે કઈ ઘટના તો એક. આપણે એચ નહીં લખીએ અહીં આગળ, અહીં આપણે એક જ લખીશું, બરાબર છે. હવે કેટલીક તકોને એવું હોય એને ગણિતમાં આપણે રૂપાંતર કરી શકતા નથી, એવી પણ ઘણી બધી તકો હોય કે જેને ગણિતમાં રૂપાંતર કરવી અઘરી હોય છે, બરાબર છે. શક્યતાઓ કેટલીક હોય તે થોડી અઘરી હોય છે, પણ આ સંભાવનાની મદદથી ભવિષ્યમાં વિજ્ઞાનમાં, એન્જિનિયરિંગ લાઇનમાં કે અર્થશાસ્ત્રમાં થનાર જે કંઈ ફેરફારો છે એની ઘણી બધી માહિતી આ પૂરી પાડે છે. તેથી આને જાણવું ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં દર ધોરણની અંદર તમને આ સંભાવના વિશે તમને ભણવાનું આવશે. સંભાવનાનો મતલબ થાય અંગ્રેજીમાં પ્રોબેબિલિટી છે, બરાબર છે. પ્રોબેબિલિટીનો મતલબ શું? પ્રોબેબિલિટી મતલબ મેં તમને પહેલાં કીધો, પ્રોબેબિલિટી પી ઓફ ઇવેન્ટ ઈ, ઇવેન્ટ એટલે ઘટના. તો કુલ ઘટના, કુલ જે પરિણામ મળે છે તે કુલ પરિણામ કેટલા હોઈ શકે, તે કુલ પરિણામો અને મળતા પરિણામો, મળતું પરિણામ. ફરીથી સમજો, અથવા પસંદગી પામેલું પરિણામ. ખાલી આ હસતા હસતા જો જોકમાં કેવું હોય અથવા આનંદમાં કેવું હોય તો તમે એમ કહો કે ભગવાન પાસે તો બધા જ પ્રકારના ફૂલ છે, ભગવાન પાસે બધા જ પ્રકારના ફૂલ છે, પણ તમે ગુલાબનું ફૂલ પસંદ કર્યું તો મારી પસંદગી એ ઉપર આવે અને કુલ જે વસ્તુઓ છે તે છેદમાં આવે, એમ કહી શકાય. તેથી પસંદ કરવું એ ઉપર લેવાનું અને કુલ છે તે આપણે નીચે લઈશું. એટલે સંભાવનાની વ્યાખ્યાઓ અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ પ્રકારની મળશે. સંભાવના બે પ્રકારની હોય છે, એક પ્રેક્ટિકલ હોય, એક્ઝેક્ટ શું બનવાનું છે તે, અને એક થિયરિકલ હોય, બરાબર છે. સામાન્ય રીતે પ્રેક્ટિકલની અંદર દાખલા એચ પડે કે ટેલ પડે, કોઈ બે વખત ઉછાળે ને બે વખત ટેલ પડી શકે છે, બરાબર છે. પણ જ્યારે થિયરીની વાત આપણે કરીએ, ત્યારે થિયરીની વાત કરીએ એમાં હજારો પરિણામો ઉપરથી એની ગણતરી થાય છે અને એચ પડવાની જે સંભાવના છે એ 1/2 થાય અને ટેલ પડવાની સંભાવના પણ 1/2 જ થાય. આ બરાબર ક્લિયર રાખજો. પાસો ઉછાળવામાં આવે, પાસા ઉપર 6 મળેની સંભાવના કેટલી? તો 1/6. 3 મળેની સંભાવના કેટલી? તો 1/6. 4 મળેની સંભાવના કેટલી? તો 1/6. હું એમ 4 ભૂલું એટલે 4 અંકો ના જુઓ, ઘટના કેટલી થઈ? ઉપર 4 ટપકા પડે એની ઘટના કેટલી કહેવાય? એક જ. એક સાથે તમારે 3 પડે છે. કોઈ એવું પાસું ઉછાળ્યો અને કોઈને બે હાથે ટપકા, બે ઉપર ટપકા બી આવે, કોઈ એમ કે મેં આ પાસો ઉછાળ્યો અને બે ટપકા બી આવ્યા અને મારે 5 ટપકા બી આવ્યા, એવું હોઈ શકે? આવી ઘટના બની શકે? તો આવી બની શકે નહીં. તમારી જે ઘટના છે, તમારી જે ઇવેન્ટ છે, તમારું જે પરિણામ છે, તમે જે પ્રાપ્ત કર્યું તે કેટલું છે? તો 6/6 ન પડ્યું, 1/2 ના પડ્યું, મતલબ 3/7, 3/5 એવું કંઈ ના પડ્યું, પણ એક જ વસ્તુ ઉપરની સાઈડ જોવા મળી. જે ઉપરની સાઈડ જોવા મળી આને 3 ન ગણતા ઘટના 1 કહેવાય, બરાબર સમજો, ઘટના 1 કહેવાય. દાખલા તરીકે અહીં આગળ મેં 5 લખ્યા, 5 ટપકા કર્યા છે, બરાબર છે, 5 ટપકા કર્યા છે, તો 5 નહીં ગણવાના, ઘટના કેટલી છે? તો કે 1. કુલ ઘટના કેટલી હતી? તો 6. કુલ ઘટના કેટલી હતી? તો 6. તો હંમેશા યાદ રાખો કે 3 પડેની સંભાવના કેટલી? તો 1/6. 5 પડેની સંભાવના કેટલી? તો 1/5. તો આ રીતે તમારે દરેક પ્રયોગોની અંદર શક્ય પરિણામોની સંભાવના, બરાબર, આપણે ખાસ જોવાની છે
અને એમાં ઉપરથી આપણે પસંદ કેટલા કર્યા છે તો એની ઉપરથી તમે એ સંભાવના નક્કી કરો. જેમ કે 25 ગુણના પેપરમાંથી મારે 15 ગુણ મેં સિલેક્ટ કર્યા તો 15/25 થાય. આ આપણું ગણિતના પેપરની વાત કરીએ એ સંભાવના નથી, પણ આપણે એ રીતે લખીએ છીએ. તો અહીંયા આગળ પણ આપણે એને સમજીશું. પહેલાં જે કંઈ ઘટનાઓ છે, મતલબ કોઈ ઇવેન્ટ છે, કોઈ બાબત બનવાની છે, તે ઘટનાઓ ચોક્કસ બનશે, અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં, એવી ત્રણ પ્રકારની હોઈ શકે. આપણી ચોપડીમાં તમારે આજે અભ્યાસ કરવો છે એમાં ત્રણ ઘટના આપી છે. ઘટના ચોક્કસ બનશે, શ્યોર છે, અશક્ય છે, ઇમ્પોસિબલ, બની શકે પણ ચોક્કસ કહી શકાય નહીં. કોઈ વિદ્યાર્થીનો 1-3 નંબર આવતો હોય અને પછી એમ કે આ વખતે મારો પહેલો નંબર આવશે, તો એ બની શકે પણ ચોક્કસ કહી શકાય નહીં. તો અહીંયા જુઓ, તમે તમારી જાતે જ બોલો. સ્વાધ્યાય 3.4 અંદર તો પહેલો સવાલ છે એમાં, ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે. સાચી વાત કે નહીં? તો વધારે જ હોય ને, એક દિવસ તમારો વધી ગયો, તેથી આ ઘટના કેવી ગણાય? આ ઘટના ચોક્કસ બનશે. તો આ ઘટના આપણે કહી શકીએ કે ચોક્કસ બનશે એમ ઘટના કહેવાય. એક સિક્કાને ઉછાળતા હેડ આવશે. હા, હેડ આવશે નક્કી છે? એચ પડે નક્કી છે? ના, એ બની શકે છે પણ ચોક્કસ નહીં. બરાબર છે, તે બની શકે પણ ચોક્કસ નથી. પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળે, શક્ય જ નથી. કોઈ પાસા પર 8 હોઈ જ ના શકે, વધુમાં વધુ 6 હોય. તેથી અશક્ય, અશક્ય છે આ ઘટના, અશક્ય છે. હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે, નક્કી હોય? પહેલાં કહી છે, પછી કહી છે, આપણને ખબર નથી. તેથી આપણે કહી શકીએ કે બની શકે પણ ચોક્કસ નહીં, ચોક્કસ નહીં. આવતીકાલનો દિવસ વાદળછાયો હશે. ચલો, વાદળછાયો હશે નક્કી છે ના? ગૂગલ પર જોઈશું તો પણ ક્યારેક ખોટું પડી શકે છે, એટલે ચોક્કસ નહીં. મતલબ અહીંયા આગળ તમારે ઘટનાઓ એના પ્રકારો જોવાના, ચોક્કસ બનશે, અશક્ય છે કે ચોક્કસ નહીં, તે ત્રણ પ્રકારે તમારે જોવાનું છે. હવે બહુ મહત્ત્વની વાત આવી, એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1-6 અંક લખવામાં આવે છે. બે અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? અને બીજું, 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? બરાબર, ધ્યાનથી જુઓ, કેટલી લખોટી છે? તો કે 6. બરાબર છે, હવે 6 લખોટી છે તો 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5 અને 6. તો બે અંક લખેલી એટલે કઈ આવશે? આ ગણાશે બે અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? તો બે અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના બરાબર કુલ શક્યતા કેટલી છે ઘટનાની? તો કે 6. અને બે અંક લખેલી લખોટી કેટલી હોય? બે અંક લખેલી લખોટી કેટલી હોય? 2 હોય, 3 હોય? ના, 1 જ હોય. તો સંભાવના થશે 1/6. તે જ રીતે 5 અંક લખેલી લખોટીની સંભાવના કેટલી? 5 અંકવાળી કેટલી હોય? 1 જ હોય. તો 1 જ હોય, તો આની અંદર પણ લખીશું 1/6. 6 લખોટી પૈકી 5 અંક લખેલી એક જ લખોટી હોય. કઈ ટીમ રમત પહેલાં શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે. તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી? હવે તમને ખબર છે, સિક્કો જ્યારે ઉછાળવામાં આવે, કોઈન ઉછાળવામાં આવે, તો કોઈન ઉપર કાં તો એચ હોય અને બીજી સાઈડ જોઈએ તો ટી હોય. એટલે કુલ આપણી સંભાવના કેટલી થઈ? 2 ઘટનાઓ થઈ. સંભાવના શોધવા માટે કુલ ઘટનાઓ કેટલી થઈ? 2 થઈ. એમાંથી સમજો કે તમે એચ બોલ્યા તો એચ મળેની સંભાવના કેટલી હોય? તમારે એચ મળેનું પરિણામ કેટલું હોય? 1 હોય પસંદગીનું. તેથી તમારી સંભાવના કેટલી થશે? 1/2. તો તમારી ટીમ રમવા માટે આવે તે માટેની સંભાવના, અથવા રમવા ન આવે તે માટેની સંભાવના પણ 1/2 થાય.
તો બરાબર આપણે આને ધ્યાનમાં રાખીશું. તમે ભવિષ્યની અંદર આવા સિક્કાના પાસાના પછી આ પ્લેઇંગ કાર્ડ્સ જે આવે છે તમારા પેક કાર્ડ મતલબ પત્તા એની વાતો અને ઘણી બધી સંભાવનાઓની આવી અલગ અલગ ઘટનાઓમાં કેટલી બની શકે તે અંકની માહિતીથી કાલે વરસાદ પડશે એ ઘટનાને તમે અંકોમાં લખી શકતા નથી, બરાબર છે. પણ સિક્કો ઉછાળો તો સિક્કા ઉપર એચ મળેની સંભાવના કેટલી? 1/2 નક્કી છે. 1/2 કેવી રીતે નક્કી કરીએ છીએ? તો કે હજારો વખત તમે સિક્કા જો ઉછાળો ને, શું કે 10,000 વખત તમે સિક્કા ઉછાળો ને અને એચ અને ટેલની ગણતરી જો કરવામાં આવે ને તો લગભગ 10,000 જો ઉછાળ્યા હોય ને તો એમાંથી 5,000 વખત એચ પડે અને 5,000 વખત ટેલ પડે, આશરે લગભગ નજીકમાં આવી જાય, બરાબર છે. પણ થોડી ઘટના તમે નાની નાની કરો, 2 કદ ઉછાળો 3 કદ ઉછાળો ત્યારે તે પરિણામ નજીકનું આવી શકતું નથી. પણ જ્યારે આવું ઉછાળો તો આવા પ્રેક્ટિકલી બહુ જ મોટા પ્રયોગો કર્યા હોય મોટી સંખ્યા માટે તો એને પછી આપણે થિયરીમાં સ્વીકારી લઈએ છીએ. કે થિયરીમાં શું સ્વીકારવાનું? કે એચ પડેની સંભાવના કેટલી? તો 1/2. પાસો ઉછાળીએ ને 5 પડેની સંભાવના કેટલી? તો 1/6. આવું આપણે થિયરીની મદદથી આપણે નક્કી કરીને એની ગણતરી કરીએ છીએ. કોઈ એમ કે પાસો ઉછાળ્યો 2 અને 3 પડેની સંભાવના કેટલી? ચલો 2 અને 3 પડે કોઈ દિવસ? તમે પાસો ઉછાળ્યો, કોઈ એમ બોલે કે મારે 2 પડ્યા અને 3 પડ્યા તો તમે શું કરશો? ચલ કે તને ખબર પડે છે કે નહીં 2 પડે અને 3 પડી શકે? ન પડી શકે. આ ઘટના કહેવાય અશક્ય ઘટના. અશક્ય ઘટના સૂર્ય પૂર્વમાં ઉગે તો એ ઘટના ચોક્કસ છે. તો આવી જ્યારે પણ સંભાવના બને છે તે સંભાવનાની જે અંકની જો આપણે ગણતરી કરીએ મૂલ્યની તો એ 0 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે અથવા તેની વચ્ચેની હોઈ શકે. જે સંભાવના બને છે પ્રોબેબિલિટી, આ પ્રોબેબિલિટી કેટલી હોય? તો કે દાખલે અશક્ય ઘટના હોય, સૂર્ય પશ્ચિમમાં ઉગે તો અશક્ય ઘટના છે તો એની સંભાવના 0 ગણાય, બરાબર છે. દાખલા કોઈ સિક્કો તમે ઉછાળો એચ અને ટેલ તો એચ અને ટેલ પર 3 આવશે તેની સંભાવના 3 આવે ના આવે તે 0 ગણાય. અને સૂર્ય પૂર્વમાં ઉગેની સંભાવના કેટલી? તો 1. તો આ રીતે તમે આ સ્વાધ્યાય હોમવર્કમાં કરી લેજો.